હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ બધા ખુશ હશો. તો જોઈએ કે ગુજરાતમાં ગુજરાતનું આજે પોરબંદર જિલ્લા વિશેની માહિતી મળીએ. તો જોઈએ, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને આગળના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે તો જમણી બાજુ નોટિફિકેશનનું બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ક્લિક કરો. તો જોઈએ પોરબંદર વન લાઈન કે ગાંધીજીનો જન્મ કયા અને ક્યારે થયો. તો પોરબંદર 2/10/1869. ગાંધીજીનો જન્મસ્થળ કયા નામે ઓળખાય છે. ગાંધી ઓળખાય છે કીર્તિ મંદિર. પોરબંદરનું કયું ગામ બાયો વિલેજ તરીકે જાણીતું છે. મોછા પોરબંદર. પોરબંદરને કયા નામે ઓળખાય છે. સુદામા નગરી. ભારતનું સૌપ્રથમ સિમેન્ટનું સફળ કામ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું છે. પોરબંદરમાં ગાંધી મેમોરિયલ રેસિડેન્સીનું મ્યુઝિયમ ક્યાં આવેલું છે. તો પોરબંદર. પ્રખ્યાત હરસિંહ માતાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે. તો પોરબંદર. પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને જોડતો ડુંગર બરોડો ડુંગર જે પોરબંદરમાં આવેલો છે તેનો સૌથી ઊંચો શિખર કોઈ શિખર બનેલો ડુંગર તો આભપરા છે. તો પોરબંદર મોછા ગામ બાયો વિલેજ ગામ જાહેર કરવામાં આવ્યું છે. નાગજીભાઈ કાલિદાસ બંધાવેલું ભારત મંદિર જે નેહરુ પેલેડિયમ પેલેસ્ટોરિકનું તારા મંદિર તરીકે જાણીતા છે. તેની મુખ્ય નદી ભાદર અને મીણસાર. તેને પોરબંદર જિલ્લાની સરહદ ઉત્તરે જામનગર અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં જૂનાગઢ જિલ્લો, દક્ષિણમાં અરબ સાગર તથા પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આવેલો છે. પોરબંદરનું મુખ્ય મથક કયું છે કે પોરબંદર. તેના તાલુકા ક્યાં છે, કેટલા છે, 3 તાલુકા, કુતિયાણા, પોરબંદર અને રાણાવદ. તો દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરો, જેથી કરીને આવનારા વિડીયોની વધુમાં વધુ અપડેટો આપી શકું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને જમણી બાજુ નોટિફિકેશન બેલ હશે જેની પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.